બાવળા તાલુકાના મીઠાપુર ગામમાંથી હાઈવે પર જવાના રસ્તા પર કાદવ કીચડ થતા લોકોને ભારે હાલાકી, ગ્રામજનોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાદવ કીચડમાં ખાબોચિયા ભરેલા છે, જેના કારણે માખી મચ્છર ઉપદ્રવ વધી જવા પામ્યો છે. રોગચાળો વકરનારી દેશરતી ખેતરમાં અવરજવર અને ઢોર માટે ઘાસ લાવવા અપડાઉન કરતા 50% વસ્તી દૈનિક ધોરણે રસ્તાનો ઉપયોગ કરે છે. આ સમસ્યા વર્ષોથી છે. આ સમસ્યાને લઈ સાણંદ બાવળાના ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રસ્તાનો ઉપયોગ આ રસ્તા પર કાદવ કીચડ હોવાથી 3 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. મહેન્દ્રભાઈ અજીભાઈ મકવાણા, ગામ મીઠાપુર. પ્રોબ્લેમમાં અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે. મેઇન પાટિયાથી મીઠાપુર ગામ સુધીનો વારંવાર બધાના ઇન્કવાયરી કરવી છે, પણ કોઈ એનો ધ્યાનમાં લેતા નથી. રિટર્ન રિટર્ન જમાના પાણીમાં જવું પડે છે અને ગારામાં નીકળવું પડે છે. મેઇન રસ્તો છે મીઠાપુર. મેં તલાટીને કરેલું છે, સરપંચને કીધેલું છે, TDOમાં કરેલી છે, પણ તોય હજી સુધીમાં કોઈ નિકાલ આવેલો નથી. માંગણીમાં તો એ જ છે કે અમારા રસ્તો ઊંચો ઉપડવો જોઈએ. મારું નામ મેરિયા મંજુલાબેન દીપકભાઈ છે અને હું મીઠાપુરની છું. હાલમાં અમારે એક જ પ્રશ્ન છે કે આ સડક હું લગભગ મારા લગ્ન કર્યા 15-17 વર્ષ થયા ત્યારથી આ જ પોઝિશનમાં છે હાલત. અમારે ચોમાસામાં આવવું હોય તો અમે ઢીંચણ સુધીના પાણીમાં અમારે જવાનું ને આવવાનું રોડે જવા માટે. અને બીજો પ્રશ્ન કે કોઈ સુવિધા નથી અત્યાર સુધીમાં, બરાબર. અને સંડાસ બાથરૂમ અમારું કોઈને ઘરે નહીં. અમારે લેડીઝનો સંડાસ જવું હોય તો આવી રીતના બહાર જવાનું, તો આવા કીચડમાં વરસાદ પાણીમાં અમારે કેમ જવું? અમારો મેઇન પ્રશ્ન એ કે આ સડક સરખી કરાવો અને ઘરે બધાને સંડાસ કરાવડાવો. બસ એ જ દરખાસ્ત છે અમારી. મારો મેરિયા ભરત ભીનાબેન ભરતભાઈ. મારા લગ્ન કર્યા 30 વર્ષ થયા છે. 30 વર્ષથી આ જ પોઝિશનમાં અમે જીવીએ છીએ. પાણી જાય છે. મારા જેવી અમદાવાદની સિટીમાં રહેલી છે, છતાંય હું રહું છું અને છતાંય પાણીમાં પડતી જઉં છું. કેમ કે આ ઘર ગમી ગયું છે અને આ ગામ ગમી ગયું, પણ રસ્તો નથી ગમતો. તમે આનું એક સોલ્યુશન અમને આપો. છોકરાઓ માટે જોવા આવે છે, પાણી જોઈને જતા રહે છે. છોકરાઓ ગાડી લઈને આવી શકતા નથી. રાતે નાઇટ કરીને આવે છે ને તો જ છેક અમારે 2 કિલોમીટર દૂરથી આવવું પડે છે. અને પોસ્ટ ઓફિસનું અમારા કોઈ પણ કામકાજ હોય છે તો ગામ જો અમારા રોડેથી જ પાછા વળી જાય છે. એમ કે છે અમારે પોસ્ટ ઓફિસ કઈ રીતનું આવું? એટલે આ અમારું પોઝિશન છે. અને સંડાસ તો અમારે છે જ નહીં. અમારા દીકરીઓને વહુને નાની લેડીઝોને જવું હોય છે તો અમારે રાતેની સાથે જવું પડે છે. દિવસમાં પણ એકલા જવું પડે છે એની સાથે. અમારે ઘરે મજૂરી કરવા જાય છે કે આ રીતનું કરીએ? એટલે અમારો પહેલો પ્રશ્ન અમારા રોડનો છે. સરપંચ આવે છે, કામકાજ કરે છે, પણ રોડ અમારો બતાવે છે, પણ કહે છે કે આ થઈ જશે. અમે કોઈની પર વિરોધ નથી કરતા. અમે કોઈની પર વિરોધ નથી કરતા કે સરપંચ અમારા ગામના આવે છે અને કામ નથી કરતા. કામ કરે છે. ગટર લાઇન નથી, ગટર લાઇન આવી ગઈ છે. પાણીની પ્રોબ્લમ હતી, પાણીની પ્રોબ્લમ સોલ્વ કરી દીધી છે. હવે જે ગણો અમે નર્મ વિનંતાથી તમને હું હાથ જોડીને બે હાથે કહું છું કે અમને અમારા રોડનું એક આટલું એક નિવારણ લાવી આપો. ખોડાભાઈ મારું નામ, ગામ મીઠાપુર. પ્રોબ્લેમ એ છે આ રસ્તો બહુ ખરાબ છે અને ઢોરા માલ લઈને અમારે નીકળાતું નથી અને પાણી ઘીટણ ઘીટણ આમાં છે. અમારે ચ્યાં થઈને જવું એ જ અમને ખબર ન પડતી એટલું પાણી છે. અને કેટલાય વર્ષોથી આ એક આ રસ્તો બનતો નથી. જો આ પ્રોબ્લેમ મોટો છે. ઢોરા અમારે હાલી હકતા નથી, માણા હાલી હકતા નથી. અમારે જવું ત્યાંથી અમારે એમ થાય કે આવડો બનાવી નાખે છે જ હાઈવે લગન આ રસ્તો રોડ બનાવી નાખે. જો આ અમારો આ માગણી છે ખરા કે. GTC ન્યૂઝ સાથે મુકેશ દલવાણીયા, બાવળા.